Good morning, friends. Dora Dasma, they are comprehension. And I wish I had a comprehension. A mudo. One comprehension. There are some of the comprehension of the connection. Comprehension. Take extra book, black book. જે બ્લેક બોર્ડ નામની જે ટેક્સ્ટબુક છે ટેક્સ્ટબુકની અંદર નાની નાની સ્ટોરીઝ આપેલી હોય છે હવે એ સ્ટોરીઝમાંથી કોઈ એક પેરેગ્રાફ આપેલો હોય છે પેરેગ્રાફની નીચે પાંચ કે ચાર પ્રશ્નો આપેલા હોય છે એ પ્રશ્નોને તમારે એ પેરેગ્રાફમાંથી શોધી અને તેના જવાબો લખવાના હોય છે હવે કોમ્પ્રિહેન્શન આપણને કેટલા માર્ક્સનું પૂછાય છે કે કોમ્પ્રિહેન્શન એ પાંચ માર્ક્સનું પેરેગ્રાફ આવે છે એક ચાર માર્ક્સનું તો 9 માર્ક્સ હવે આ 9 માર્ક્સના પેરેગ્રાફ્સ એ બ્લેક બોર્ડમાંથી પણ આવે છે અને કોઈ એક પેરેગ્રાફ આપણને ટેક્સ્ટબુકની સિવાય બ્લેક બોર્ડ સિવાય બહારથી પણ આપણને પ્રશ્ન પૂછે છે હવે એ પ્રમાણે બીજો એક પ્રશ્ન છે નોન વર્બલ ટેક્સ્ટ તો નોન વર્બલ ટેક્સ્ટ ની અંદર શું આવી શકે એ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે એની અંદર આવે એડવર્ટાઇઝમેન્ટ આવે બી લાગેલું હોય કોઈ ચેક આપેલો હોય બરોબર છે કોઈ ટિકિટ આપેલી હોય તો એમાંથી તમારી સામે ચિત્ર જેવું હશે ચાર્ટ આપેલો હોય આલેખ આપેલો હોય બરોબર છે તો એમાંથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને માહિતી એમાં આપેલી હશે જે પ્રશ્નો આપ્યા હશે એ પ્રશ્નોના જવાબ તમારે એમાંથી શોધીને લખવાના હશે એ પ્રમાણે એક ડાયલોગ ડાયલોગ ની અંદર કોઈ પણ બે ટુ પર્સન્સ શું હશે બે વ્યક્તિઓ એમાં વાત કરતા હશે એકબીજાની સાથે સંવાદ કરતા હશે અને એ સંવાદ એટલે આ કોઈ ડાયલોગ હશે એ ડાયલોગ ની નીચે બીજા ચાર માર્ક્સના એટલે પ્રશ્નો પૂછેલા હશે તો એ પ્રશ્નોના જવાબ તમારે એ ડાયલોગમાંથી શોધીને લખવાના હશે તો મિત્રો આ કોમ્પ્રિહેન્શન ટાઈપના પ્રશ્નો 70 માર્ક્સ છે આ 70 માર્ક્સના જવાબો તમારે અંદરથી શોધીને લખવાના છે એમાં ક્યાંય તમારે બહારથી જવાનું નથી વિચારવાનું પણ નહીં આવે માત્ર તમારી સામે જે પેરેગ્રાફ આપ્યા હોય કે ડાયલોગ આપેલો હોય કે નોન વર્બલ ટેક્સ્ટ આપેલો હોય એને સમજવાનું વાંચવાનું અને પછી શાંતિથી સમજી અને નીચે આવેલા જે પ્રશ્નો છે પ્રશ્નોના તમારે શું કરવાના થશે જવાબ લખવાના થશે તો મિત્રો આ 70 માર્ક્સ છે 70માંથી 70 માર્ક્સ રોકડા માર્ક્સ કહેવાય કે તમે સરળતાથી મેળવી શકો પણ થોડુંક એમાં તમારે સમજવાની જરૂર છે તે શું સમજવાનું છે તેની આજે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા તો ડબ્લ્યુએચ શબ્દ ડબ્લ્યુએચ શબ્દો આપણે સમજવા પડશે ડબ્લ્યુએચ શબ્દોની અંદર આવશે હુ વોટ વેર વેન વિચ હાઉ વાય Who, how many, how much, વગેરે ડબ્લ્યુએચ શબ્દોથી પ્રશ્ન પૂછેલા હોય તો આપણે એટલીસ્ટ એ તો ખ્યાલ હોવો જોઈએ કે વર્ડથી આપણને કર્મ મળે વ્યક્તિ સરળ મળે વ્યક્તિ સમયની સમૂહમાંથી કોઈ એકની વાત કરી હોય તો આવથી આપણે એનું વર્ણન કરવાનું આવે વાયથી એનું કારણ આપણને મળે રૂઝની વસ્તુનો માલિકનું નામ મળે કોમથી કર્મ મળે હાઉ મેનીની સંખ્યા મળે અને હાઉ મચથી જથ્થો મળે તો પહેલી વસ્તુ તો આપણે ડબ્લ્યુએચ શબ્દ જે પ્રશ્ન પૂછ્યો હોય તે પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે બીજી વસ્તુ આવશે કાર કારને ઓળખવા માટે તમારે શાની જરૂર પડશે સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદનું રૂપ આ બંને ઉપર તમે શું નક્કી કરી શકશો કાર નક્કી કરી શકશો અને આમાં ડબ્લ્યુએચ શબ્દ હશે એના પછી સહાયકારક ક્રિયાપદ આવેલું હશે સહાયકારક ક્રિયાપદ એ ડબ્લ્યુએચ શબ્દ પછી આવેલું હોય એના પર તમે નક્કી કરી શકો કયો કાળ છે ધારો કે એમિઝાર આપવું હોય તો વર્તમાન કાળ કહી શકાય વોઝવેર આપવું હોય તો ભૂતકાળ કહી શકાય કેન મે શેલ વિલ આપેલું હોય તો સહાયકારક ક્રિયાપદ પણ કહી શકાય તો સમજવાનું એ છે ડબ્લ્યુએચ શબ્દ જે શોધવાનો છે તો સૌથી પહેલો જ આપેલો હશે એના પછી કાળ શોધવા માટે કાં તો સહાયકારક ક્રિયાપદની જરૂર પડે અથવા
શકીએ છીએ બરાબર સમજી લેવાનું છે ત્રીજી વસ્તુ છે કે જો પ્રશ્નમાં ડુ ડસ અને ડીડ આપેલું હોય ડુ ડસ અને ડીડ આપેલું હોય અને જો પ્રશ્ન વાક્ય હકાર હોય ત્યારે આ ડુ ડસ અને ડીડ જવાબમાંથી નીકળી જાય છે સમજી લેજો બરાબર આ પ્રશ્ન બહુ ઉપયોગી પડે છે પ્રશ્ન વાક્યમાં સહાયક ક્રિયાપદ ડબલ્યુએચ શબ્દ પછી ડુ ડસ કે ડીડ આપેલું હોય અને એ પ્રશ્ન વાક્ય હકાર હોય ત્યારે તેનો જવાબ આપીએ છીએ ત્યારે આ પ્રમાણે જે કંઈ સહાયક ક્રિયાપદ આપ્યું છે એ સહાયક ક્રિયાપદ દૂર થઈ જાય છે દૂર થઈ જાય છે એટલે ડુ આપેલું હોય તો કોઈ વેપાર નથી થતો ડસ આપેલો હોય તો ક્રિયાપદને એસ અથવા એસ લાગે છે અને ડીડ આપેલો હોય તો ક્રિયાપદનું ભૂતકાળરૂપ બને છે આ પણ સાથે સાથે સમજવાનું છે બરાબર સમજી લેજો પ્રશ્નનો જવાબ લખી ત્યાં ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે તો સૌથી પહેલા તો ડબલ્યુએચ શબ્દ શોધવાનો છે જે પક્ષની શરૂઆતમાં આપેલો હોય બરાબર છે ડબલ્યુએચ શબ્દ શોધ્યા પછી એના જવાબ રૂપે આપણને શું મળશે એ પણ નક્કી રાખવાનું છે ત્યાર પછી કાળને નક્કી કરવાનું છે એ પ્રશ્ન વાક્યમાં તમારે કયો કાળ આપેલો છે કાળ લખવા માટે બે પ્રકારની નિશાની હોય છે એક હોય છે સહાયક ક્રિયાપદ એ ઘણા બધા સહાયક ક્રિયાપદ છે એમ ઇઝ આ was where has have had can be do does did shall will am should would would must અને might સહાયક ક્રિયાપદો છે અથવા તો ક્રિયાપદનું શ્રેષ્ઠ રૂપ આપ્યું હોય એસ કે સ્વરૂપ હોય કે મૂળ રૂપ હોય તો વર્તમાન કાળ કહેવાય ભૂતકાળ રૂપ હોય તો ભૂતકાળ કહેવાય શેલ કે વિલ વાત કરી હોય તો ભવિષ્ય કાળ કહેવાય તે અને સાથે સાથે નક્કી કરવાનું છે કે આપેલા પ્રશ્ન વાક્યમાં સહાયક ક્રિયાપદ ડુ ડઝ અને ડીડ માંથી કોઈ છે છે તો પ્રશ્ન વાક્ય હકાર હોય તો જવાબમાં ડુ ડઝ કે ડીડ માંથી જે આપવું હોય તે આપવું નથી બરાબર સમજી લેવાનું છે એ સિવાયના બાકીના કોઈ પણ સવાલમાં આપ્યા હોય તે જવાબમાં આવે આવે ને આવે જ મને તો ઘણા બધા મિત્રો પ્રશ્નનો જવાબ લખતી વખતે સહાયક ક્રિયાપદ જ નથી લખતા હોય એટલે એનો જવાબ આખો વાક્ય સાચું હોય પરંતુ સહાયક ક્રિયાપદ ન હોય તો તમારો જવાબ છે તે ખોટો પડવાની સંભાવના રહેતી હોય છે હવે પેરેગ્રાફ 5 માર્ક્સ પર પ્રશ્નનો જવાબ હોય તો 5 પ્રશ્નો પૂછેલા હશે તો પ્રશ્નના જવાબની અંદર પ્રશ્ન તો હશે પરંતુ ક્યારેક ક્યારેક સમાનાર્થી શબ્દ પણ પૂછ્યો હોય છે ક્યારેક વિરુદ્ધાર્થી શબ્દ પણ પૂછ્યો હોય છે ક્યારેક ફોલ્સ પણ હોય છે એટલે તમને જે પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફને ખૂબ જ સારી રીતે સમજવાનો અને પછી એ હકાર છે અહીં છે સાચું વાક્ય છે કે ખોટું વાક્ય છે ટ્રુ છે કે ફોલ્સ એ પણ તમે નક્કી કરો એ સિવાય સમાનાર્થી શબ્દ આપેલો હોય સમાનાર્થી શબ્દો માટે કોઈ પણ શબ્દ આપેલો હોય મીન્સ કરીને લખ્યું હોય અથવા ગીવ ધ સિનોનિમસ આપેલો હોય તો સિનોનિમસ એટલે પણ સમાનાર્થી શબ્દ થાય એ પણ તમારે સાથે સાથે યાદ રાખવાનું કે જે શબ્દ આપ્યો છે એનો સમાનાર્થી શોધવાનો છે ઓપોઝિટ આપેલું હોય અથવા તો એન્ટોનિમસ આપેલું હોય તો ત્યાં તમારે વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો પડશે બરાબર છે અપૂર્ણ વાક્ય ક્યારેક અધૂરું વાક્ય આપણને કહેશે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો જો તમે ડાયલોગ આપેલો હશે અથવા પેરેગ્રાફ આપેલો હશે એ વાંચ્યો હશે તો અપૂર્ણ વાક્ય છે એને પૂર્ણ બનાવવા માટે કયા કયા શબ્દો તૂટે છે એ પણ તમારે લખવાના બીજી વસ્તુ નોન વર્બલ ટેક્સ્ટની અંદર જે કંઈ માહિતી આપી હોય ચાહે જાહેરાત હોય બી હોય ચેક હોય ટિકિટ હોય ચાર્ટ હોય આલેખ હોય તો એ સંપૂર્ણ રજરજ માહિતી તમારે એમાંથી વાંચવાની સમજવાનું બરાબર કે એની અંદર તારીખની વાત કરી છે કેટલી વસ્તુઓની વાત કરી છે પછી કેટલી પ્રાઇસની વાત કરી છે શું ટિકિટનો દર છે કેટલા વિદ્યાર્થીઓની વાત કરી છે કયા વિષયોની વાત કરી છે બધું અંદર આપેલું જ હોય પણ ધ્યાનથી આપણે જોઈએ ત્યારે આપણને એમાં ખ્યાલ આવતો હોય છે હવે ડાયલોગની અંદર ડાયલોગની અંદર બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ હોય તો પ્રશ્નમાં તમને જે વ્યક્તિનું નામ લખેલું હોય એનો જે સંવાદ હોય એ સંવાદની અંદર તમને એનો જવાબ મળી શકે છે ત્યારબાદ ડાયલોગની અંદર પણ પ્રશ્નો જ્યારે પૂછાશે ત્યારે પ્રશ્નમાં આ જો હું ફાવી જશે તો તમને શરૂઆતમાં જે 10 માર્ક્સના ટેક્સ્ટને લગતા એક્સપ્રેસમાં આવતા જે પ્રશ્નો છે
એ પ્રશ્નોમાં પણ આ જ વસ્તુ તમારે કરવાની થશે તો મતલબ કે જ્યારે પણ તમે ડબલ્યુએચ પ્રશ્નનો જવાબ લખશો ત્યારે આ ત્રણ વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસ તમે સારી રીતે અને સાચી રીતે તમે જવાબો લખી શકશો ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે કે પ્રશ્નનો જવાબ લખતી વખતે બેઠે બેઠા વાક્યો લખતા હોય છે વિદ્યાર્થી મિત્રો આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે ત્યારે બેઠે બેઠા વાક્યો આવે હા કોઈ અપવાદરૂપ વાક્ય હોય તો તે આવી શકે પરંતુ જરૂરી ફેરફારો તો એમાં થાય છે ને થાય છે તો એની અંદર સર્વનામ ખાસ તો ફેરફાર કરવાનો થાય છે તે છે સર્વનામ છે તો આપણે ઘણી વખત પ્રશ્નમાં કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય અને અંદર સર્વનામ એના માટે આયુ આપેલું હોય તો જે તે વ્યક્તિ છે સ્ત્રી હોય તો સી હર હરમાં હોય અને પુરુષ હોય તો હી હિઝ એનાથી સર્વનામો છે એ આપણે ફેરવવાના થતા હોય છે ઘણી વખત કાળમાં પણ આપણે ફેરફાર કરતા હોતા નથી જ્યારે સહાયકારક ક્રિયામાં જે આપ્યું છે સહાયકારક ક્રિયામાં જવાબમાં આપણે લખતા હોતા નથી તો એવું ન થવું જોઈએ તો પ્રશ્નનો જવાબ લખતી વખતે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની આ બાબતો હતી અહીંયા 70 માર્ક્સના પ્રશ્નના જવાબની આપણે વાત કરી તો એની અંદર બે પેરેગ્રાફ્સ આવશે એમાં એક 5 માર્ક્સનો પ્રશ્ન આવશે બીજો પેરેગ્રાફ્સ હશે જેમાંથી 4 પ્રશ્નો પૂછાય હશે એટલે ટોટલ 2 ફકરા કોમ્પ્રિહેન્શન રૂપે 9 માર્ક્સના પૂછાશે એક ફકરો તમને બ્લેક બોર્ડમાંથી પૂછાશે અને એક આઉટ ઓફ બુકમાંથી પૂછાશે બીજો 4 માર્ક્સનો પ્રશ્ન છે નોન વર્બલ ટેક્સ્ટ કે જેની અંદર જાહેરાત હોય બિલ હોય ચેક હોય ટિકિટ હોય આલેખ હોય ચાર્ટ હોય બરાબર છે એની અંદર એ 4 માર્ક્સ પૂછાશે અને એના પછી આવશે ડાયલોગ તો ડાયલોગમાં પણ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ હશે એ સંવાદને પણ તમારે 4 માર્ક્સ પ્રશ્નો એમાં પણ પૂછેલા હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને માહિતી આપી છે માહિતી ધ્યાન રાખશો તો આ 70 માર્ક્સ છે 70માંથી વધુમાં વધુ તમે માર્ક્સ મેળવી શકશો અંદરથી જ લખવાનું છે આના માટે ક્યારેય તમારે બહારનું વિચારવાનું નથી પણ શું ધ્યાનમાં રાખવાનું છે જે કંઈ ડાયલોગ આપ્યો છે જે કંઈ નોર્મલ ટેક્સ્ટ આપ્યું છે અથવા જે કંઈ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ આપ્યો છે એને તમારે શાંતિથી વાંચી લેવાનું વાંચ્યા પછી ધીમે ધીમે સમજતા જવાનું ડબલ્યુએ શબ્દ શું છે એમાં કાળ કયો છે એમાં સહાયકાર ક્રિયાપદ કયા છે કોઈ સહાયકાર ક્રિયાપદ જવાબ લખવાનું કે નહીં લખવાનું એ તમારે નક્કી કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે વાત કરી છે કોમ્પ્રિહેન્શનની કોમ્પ્રિહેન્શનમાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે અને યાદ રાખશો અને તમે એને ફોલો કરશો તો ચોક્કસ તમે સારી રીતે એની અંદર સાચા જવાબો લખી શકશો